નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝ ના સ્વી જનરલ માં આપનું સ્વાગત છે. તો આજે યોજવામાં આવેલા લોકરક્ષક ભરતી પ્રક્રિયાની પરીક્ષાના પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરીક્ષામાં 6700 ની જગ્યા માટે અંદાજિત 9 લાખ લોકો પરીક્ષા આપવાના હતા. જેમણે મહેનતો પરીક્ષા મોકૂફ રાખવામાં આવી તેના કારણે પાણી ફરી ગયા હતા. લોકરક્ષક માટે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2.5 કલાકના ટાઈમની થોડી વાર પહેલા જ વિદ્યાર્થીઓને જે તે સેન્ટરમાંથી જાણ કરવામાં આવી કે અમુક કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લોકરક્ષકની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી જેની પાછળ પેપર લીક થયું હતું એવું કારણ જાણવામાં આવ્યું હતું. ગામડાઓમાંથી ભાડા ખર્ચીને આવીએ છીએ અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા માટે આવજાવની પરીક્ષા દરમિયાન સુવિધા રાખવી જોઈએ. જયંતિભાઈ પટેલ, જયેશ એજ્યુકેશન હાઈસ્કૂલ. બપોરે 1:19 વાગે અમારી ઝોન છે, ઝોન 3માં નરોડાથી GD હાઈસ્કૂલ, ત્યાંથી DO માંથી ફોન આવેલ કે ભાઈ આજની પરીક્ષા અનિવાર્ય સંજોગોને કારણે બંધ રદ કરેલ છે અને પેપરના કોઈ સ્થિર તમે તોડતા નહીં એટલે પરીક્ષા રદ કરેલ છે. અમે પોલીસ અધિકારીને જાણ કરી કે તમારા અધિકારીને પૂછી લો કે સમાચાર શું છે. એમણે પણ ચૌધરી સાહેબે પણ એમના ઉપર ઝોનમાં પૂછી લીધું કે સાચી વાત છે. પછી બરાબર 1:30 અમે જાહેરાત કરી વિદ્યાર્થીઓને કે અનિવાર્ય સંજોગોને કારણે આજની પરીક્ષા રદ કરેલ છે. હવે પછીના સમાચાર તમને મીડિયામાં કે પેપરમાં જાણવા મળશે. ના, એવું કોઈ કારણ જાણવા મળી નથી. ખાલી સૂચના એટલી હતી કે ભાઈ આજની પરીક્ષા રદ કરેલ છે. પ્રશ્નપત્રના બંડલો કોઈ તોડતા નહીં, સીલ ન તોડતા એટલે અમે કોઈ સીલ તોડેલા નથી. હા, મારું નામ મલિક અબરા છે અને હું ઠાસરા તાલુકામાંથી વાડજ ગામથી આવેલો છું. ના, અમને કોઈ ઇન્ફોર્મેશન આપવાની નથી. મેં અમને અધિકારીને પૂછ્યું, અમારા બેન આવ્યા હતા PSI, એમને પૂછ્યું, અમે તેમણે એમ જવાબ આપ્યું કે અમે કંઈ જાણતા નથી. ના, પેપર હાથમાં આવ્યું નથી. પહેલાં અમારા જોડેથી ફિંગરપ્રિન્ટ લેવડાવી, બરાબર છે, અમારા મતલબ આધાર કાર્ડ છે એ ચેક કર્યું, બરાબર, કમ્પ્લીટ કરીને એક ક્લાસમાં બે ક્લાસમાં અમને બેસાડ્યા કે તમે રોલ નંબર 1માં છો તો 1માં જાય, 2માં જાય, એવી રીતે અમને બેસાડ્યા. હવે પેપર લીક કરવાનું કારણ હજુ તો અમને બી મળ્યું નથી, અમે બી કંઈ કહી શકતા નથી. પણ અમારી રજૂઆત એવી છે કે અમે ઘડીએ પડીએ આવું કેમ થાય છે અમારી સાથે, બરાબર છે. અમે 1500 રૂપિયા આટલી દૂરથી આવ્યા છે, આ ભાઈ આવ્યા છે, તમે ક્યાંથી આવ્યા છો? વડનગરથી આવ્યા છે, બરાબર. અલગ અલગ જિલ્લાથી અહીંયા અમે આવ્યા છે, બરાબર. અમને કોઈ આશા હોય છે કે ચલો અમે એક્ઝામમાં પાસ થઈએ અને પછી પેપર લીક થાય છે, તો અમે અત્યારે 1000 રૂપિયા ખર્ચો કરીને આવ્યા તો અમને કશું મળ્યું નથી. શું પરિણામ આવ્યું? બસ આ જ વસ્તુ છે કે પેપર લીક થયું, દર વખતે આવું છે. પછી TET ની પરીક્ષા આવી, તલાટીની એક્ઝામમાં આવી, જ્યારે હોય ત્યારે આ જ વસ્તુ થાય છે. તો આવું કેમ થાય છે અમને એ રીઝન જાણવું છે. અમારા વિદ્યાર્થીઓને આ જાણવું છે કે અમે આટલી બધી મહેનત કરીને આવ્યા છીએ અત્યારે, બરાબર, પૂરી તૈયારી કરીને આવ્યા છે, તો કેમ અમારી સાથે આવું છે? બસ દુઃખ અમને આ વધારે થાય છે. ભરતી સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયે આપણે બધાની સામે માફી માંગતા કહ્યું કે આજે લોકરક્ષકની ભરતી પરીક્ષામાં બેસનારની જોડેથી હું માફી માંગુ છું. અમુક અસામાજિક તત્વોએ આ પેપર જોડે ચેડા કરી તેને લીક કર્યું હોવાના સમાચાર મળતા અમારે બધા જોડે અન્યાય ન થાય તે માટે પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. લોકરક્ષક પરીક્ષા, લોકરક્ષક ભરતી માટે પરીક્ષા થવાની હતી 2 તારીખના રોજ અને એમાં આશરે 9.25 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પણ હું અધ્યક્ષ છું ભરતી બોર્ડનું અને હમણાં થોડીક વાર પહેલાં મને આધારભૂત સૂત્રોથી જાણવા મળેલ છે કે આ પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર અમુક અસામાજિક તત્વો દ્વારા લીક કરવામાં આવે છે. એટલે આજનું જે પરીક્ષા છે એ રદ કરવામાં આવે છે અને જે લોકો એની પાછળ હતા, જે અસામાજિક તત્વો એની પાછળ હતા ક્વેશ્ચન પેપર લીક કરવા માટે, આપણે પોલીસે કામગીરી ચાલુ કરી છે અને અલગ અલગ એકમોના પોલીસ વડાઓને પણ આ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. આજે 9.25 લાખ ઉમેદવારો હતા કે જે લોકો આજે ખૂબ મહેનત કરીને આ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો સુધી આજે પહોંચી ગયા હશે, એ લોકોને હું ક્ષમા પ્રાપ્તિ છું. આઈ રિગ્રેટ ધી ઇન્કન્વિનિયન્સ કોસ્ટ ઉમેદવારો માટે અને ઉમેદવારોના જે સગા સંબંધી છે એના માટે. સાથે જ બધા પક્ષના લોકો મોકૂફ પરીક્ષાને બાબતને લઈને પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા, જેમાં જિગ્નેશ મેવાણીની પેપર લીક મામલે પ્રતિક્રિયા આપી હતી કે 6700 સામે જ્યારે 9 લાખ લોકો પરીક્ષા માટે મહેનત કરી રહ્યા હોય ત્યારે આ પરીક્ષા એમના માટે કેટલી મહત્વની હશે એનો અંદાજો રૂપાણી સરકાર નહીં લગાવી શકે. આજે ગુજરાતની અંદર લોકરક્ષકોની ભરતીની એક્ઝામ હતી
અને એક બહુ જ મોટા ઘાલમેલ અને કૌભાંડના કારણે એનું પેપર લીક થઈ ગયું. અને આ પેપર લીક થવાના કારણે 6700 જેટલી ભરતીની એક્ઝામ આપવા માટે આવેલા 9 લાખ જેટલા ગુજરાતના બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે એક બહુ જ મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. રાજ્યની વિજય રૂપાણી સરકાર માટે બહુ જ મોટી શરમનો વિષય છે કે પેપર લીક થઈ રહ્યા છે ગુજરાતની અંદર. એક બાજુ મહાભયંકર બેરોજગારી છે, 2 કરોડ રોજગારી આપવાના વચનમાંથી તમે કશું જ કરી શક્યા નહીં, અને આજે 6700 ભરતીમાં 9 લાખ લોકો એક્ઝામ આપવા માટે આવવાના હતા. એમણે કે અપેક્ષા હતી, આશા હતી કે રોજગાર મળશે, નોકરી મળશે, એક્ઝામ આવશે, ભવિષ્યના સપના હતા, આ બધું જ રોળાઈ ગયું છે. અને સરકારે આ ભરતીની પ્રક્રિયા નવેસરથી હાથ ધરવી પડે, પેપર લીક થવાના પગલે એ રાજ્યની સરકાર માટે બહુ મોટી શરમનો વિષય છે. એને ગંભીરતાથી લઈને આનું થરો ગોઈંગ કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કે કોણ કોણ માણસોએ, ભાજપના કયા નેતાઓએ આમાં પૈસા ખાધા છે, એની પૂરી તપાસ થવી જોઈએ. અને તમામ આ બેરોજગાર યુવાનોને એમનો ખર્ચો જે થયો એ રાજ્યની સરકારે એ તરત પાછો આપવાની જાહેરાત પણ કરવી જોઈએ, અને તાબડતોબ નવેસરથી ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરવી જોઈએ. લોકરક્ષક ભરતીની પરીક્ષા બંધ રહેતા હાર્દિક પટેલે એમ પણ કહ્યું કે આ ગરીબ 9 લાખ લોકોની જોડેથી 500-500 ઉઘરાવવાની ગુજરાત સરકારની નીતિ 2019 ન લઈને રમત રમી રહ્યું છે. જે સરકાર પેપર નથી સાચવી શકતી એ દેશ શું સાચવવાની. આજે જે રીતે કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવી છે એ ખૂબ દુઃખની વાત છે. લગભગ 8-1 લાખ યુવાનોના ભવિષ્ય ઉપર પાણી ફેરવવાનું કામ ગુજરાતની ભાજપ સરકારે કર્યું છે, અને આ એક ષડયંત્ર છે. આ કોઈ પેપર લીક નથી, પણ 8-1 લાખ ઉમેદવારો જોડેથી ઉઘરાવેલા 500-500 રૂપિયાનું એક મોટું કૌભાંડ 2019 ચૂંટણી માટેનું છે. જે માણસ, જે સરકાર એક પેપર પણ ન સાચવી શકતી હોય, લોકોને કઈ રીતે સાચવી શકે એ બહુ ચિંતાનો વિષય છે. અને આવી જ રીતે જો ચાલતું રહ્યું ગુજરાતની અંદર તો યુવાનોને રોજગારીની વાત તો ઠીક રહી, પણ યુવાનો સાથે હંમેશા મજાક થતો રહેશે અને ગુજરાતમાં યુવાન બેકારીના ખપ્પરમાં ઘૂમાતો રહેશે. ભરતસિંહ ઝાલાએ પણ આરટીઆઈ એક્ટિવિટીની પ્રતિક્રિયા આપી હતી કે આ પેપર લીક થતા સરકાર તાત્કાલિક અસરથી આ પરીક્ષા આપનાર યુવાનોને કાયમી ધોરણે પૂરા પગારે નોકરી આપે. સરકારની બેદરકારીને કારણે આજે 9.5 લાખથી વધારે યુવા બેરોજગારો જે હેરાન પરેશાન થયા છે, તેઓને સરકારે કાયમી રોજગારી આપવી જોઈએ. અને જેટલાય પરીક્ષા આપી છે એ તમામને 1 તારીખથી ન તે નોકરીના ઓર્ડર આપવા જોઈએ, અને એવું મહેકમ વધારવું જોઈએ. છેલ્લા 10 વર્ષથી દર વર્ષે પોલીસની ભરતીની અંદર 20-25 લાખ યુવાનો દોડી દોડીને થાકી ગયા, પરંતુ તેઓને કાયમી રોજગાર મળતો નથી. ગયા વર્ષે 17 લાખ યુવાનો દોડી દોડીને થાકી ગયા, એમાંથી માત્ર 17,000 નોકરી મળી. આજે 9 લાખથી વધારે યુવાનો લેખિત પરીક્ષા દેવામાં આવ્યા અને પેપર લીક થવાને કારણે જે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે, તો સરકારને કહેવા માગું છું કે 9-9.5 લાખ લોકોને સરકાર તાત્કાલિક મહેકમ બહાર પાડી એમને કાયમી રોજગાર આપે, અને જ્યારથી એ લોકોએ પરીક્ષા આપી છે ત્યારથી આજ સુધીનો એમને નિર્વાહ ભથ્થો આપે. જે વિદ્યાર્થીઓની 18-22 વર્ષની ઉંમર છે કે 25 વર્ષની ઉંમર છે, તેવા તમામ ગુજરાતના યુવા રોજગારને માસિક 10,000 ભથ્થું આપવાની અમે સરકાર સમક્ષ અવારનવાર માગણી કરવી છે. અને આજે જે ગેરરીતિના કારણે જે 9 લાખ બેરોજગાર યુવાનો હેરાન પરેશાન થયા છે, એની જવાબદારી સરકાર નિભાવે અને તમામ વિદ્યાર્થીઓને બેરોજગારી ભથ્થું હાથથી આપે એ અમારી માગણી છે. શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સાબરકાંઠાના વિદ્યાર્થીઓને ભાવનગર સુધી લાંબા કર્યા બાદ જો રૂપાણી સરકાર ખાલી વિદ્યાર્થીઓને એસટીનું ભાડું આપીને છૂટી પડે ત્યારે ના ચાલે, તેમના બીજા ખર્ચાને સામે પણ સરકારે જોવું જોઈએ. ગુજરાતના 9 લાખ યુવાનોએ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે કેટલાય દિવસોથી તૈયારી કરી હતી, અને આજે બનાસકાંઠાના વિદ્યાર્થીને સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પરીક્ષા દેવા મોકલ્યા પછી પરીક્ષાનું પેપર શરૂ થાય એ પહેલાં સરકારે જાહેરાત કરવી પડી કે પેપર ફૂટી ગયા છે માટે પરીક્ષા રદ કરવામાં આવે છે. ગઈકાલથી ખુલ્લે આમ લાખો રૂપિયામાં આ લોકરક્ષકના પરીક્ષાના પેપરો બજારમાં વેચાતા હતા, ત્યારે ભાજપની ગુજરાતની ભ્રષ્ટ સરકાર યુવાનોના જીવન સાથે ચેડા કરી રહી છે. જે યુવાનોએ કેટલાય દિવસોથી માનસિક મુશ્કેલીઓ ભોગવીને ખૂબ મહેનત કરી હોય, સાવ સામાન્ય પરિવારના યુવાનો 300-300 કિલોમીટર દૂર પરીક્ષા દેવા જાય,
એમનો જમવાનો રહેવાનો બીજો ખર્ચો ગણો તો કમસે કમ એક વિદ્યાર્થી પાછળ 2000 રૂપિયા થાય. 9 લાખ વિદ્યાર્થીઓ, કરોડો રૂપિયાનો ધુમાડો થયો. અને હવે ગુજરાતના મુખ્યમંત્રી સામાન્ય વાત કરે કે એસટી બસનું ભાડું આપી દઈએ કે તપાસના આદેશ આપ્યા છે, આટલાથી આ સરકાર છૂટી ન શકે. યુવાનોને થયેલા નુકસાનનું પૂરેપૂરું ભરપાઈ કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. ચોર જ ચોરને પકડવા નીકળે એવું નહીં ચાલે. ગુજરાત સરકારના આ પાપની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજના દ્વારા બનેલી એક SIT પૂરી તપાસ કરે જેથી ગુનેગારોને પૂરી સજા થઈ શકે અને ભવિષ્યમાં આવું ન જ બનવું જોઈએ. અને જે યુવાનોએ યાતના ભોગવી છે એને વળતર પણ સરકાર જ આપે. ફિક્સ પગારથી તો યુવાનોનું શોષણ ભાજપની સરકાર કરે છે, પરંતુ પરીક્ષામાં પણ આવા ગોટાળા એ ગુજરાતમાં ક્યારેય ન ચાલી શકે. આમ સરકાર દ્વારા પણ એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે 1 મહિનામાં પરીક્ષા પાછી લેવાશે અને બધા વિદ્યાર્થીઓને એસટીનું ભાડું પણ આપવામાં આવશે. અને હવે આવું ન થાય એ બાંયધરી આપી હતી. યોગેશ્વરી રામાનું સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના સ્પેશિયલ એવામાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.